દર્શક દોસ્તો, સ્પાર્કલ 2011 થી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું નવલું નજરાણું શુક્ર, શનિ, રવિ અને સોમ, આજે શનિવારનો દિવસ અને મારી સાથે ઉપસ્થિત છે શ્રી દિલીપભાઈ બી આર ડાયમંડના સંચાલક શ્રી. બી આર ડાયમંડ, સ્પાર્કલ 2011નું હંમેશા આગવું આનેરું આકર્ષણ રહ્યું છે અને તેથી જ તેઓના સ્ટોલની ઉપયોગીતા અને તેમની વિશેષતા આપ જોઈ શકો તે પ્રમાણે તેમના સ્ટોલ ઉપર જે એમના ચાહકોની ભીડ છે તેના ઉપરથી તેમની લોકપ્રિયતાનો આપણને ખ્યાલ આવે છે. દિલીપભાઈ, આ વર્ષે નવું શું લાવ્યા? ઓક્સે નવું ઘણું બધું બનાવ્યું છે. અમે એમરલ જ્વેલરીમાં નવું પ્રમોટ કર્યું છે, કલરસ્ટોન જ્વેલરીમાં નવું પ્રમોટ કર્યું છે અને થોડું ગોલ્ડનું પણ અમે નવું સ્ટાર્ટ કર્યું છે. અને ડાયમંડની તો ડિઝાઇન અમે દર વખતે નવી નવી અમે બનાવીએ જ છીએ, કેમકે અમારું દર વખતનું નવું જ હોય કે એક ડિઝાઇન એક જ બનાવીએ અને દરરોજ અમારું ડિઝાઇન નવું ક્રિએશન હોય એટલે અમારા માટે દરેક દરરોજ નવું જ અમારી અહીંયા જ્વેલરી બનતી હોય એટલે દરરોજ અમારે ત્યાં ઘણા કસ્ટમરો બબે દિવસે અમારી મુલાકાતે આવે છે અને અમે કે આજે નવું શું આવ્યું એટલે અમારું એક ક્રિએશન છે એટલે અમારે રીતે તો અમારે ત્યાં બધું જ તમને નવું, કોઈ જૂની ડિઝાઇન આપને જોવા મળશે જ નહીં. દિલીપભાઈ, સ્પાર્કલમાં આ તમારો કેટલામો અનુભવ અને સ્પાર્કલ સિવાય તમે હમણાં જ એક વિદેશના એક્ઝિબિશનમાં પણ ભાગ લઈને આવ્યા છો, આ પ્રકારના એક્ઝિબિશનોથી શું ફાયદો થતો હોય? સ્પાર્કલ તો છેલ્લા 6 વર્ષથી અમે જે એકદમ નાનું એનું જ્યારે સ્ટાર્ટ થયું હતું આપણે મહેશ્વરી ભવનમાં ત્યારથી અમે આ સ્પાર્કલ જોડે જોડાયેલા છીએ. ત્યાર પછી દિવસે દિવસે સ્પાર્કલ વધતું ગયું ને પછી આ કન્વેન્શન સેન્ટર બન્યા પછી તો એનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું છે અને આ ભવિષ્યમાં એક ઇન્ટરનેશનલ આ એક જ્વેલરી ફેર બની જશે એવી અમને 100% ધારણા છે. અને એ જ પ્રમાણે આજે લોકો બધા અહીંયા સરસ લોકોની બધી ડિઝાઇનો તમે જો એના પછી દરેકના સ્ટોલ્સ જો આજે જે વર્લ્ડ ક્લાસનું જે રીતે અહીંયા હોવું જોઈએ તે રીતે અહીંયા બધી સુવિધાઓ છે અને ઘણું આગળ ભવિષ્યમાં પણ ઘણું આગળ જશે એવી અમને બધાને ઈચ્છા મતલબ ધારણા છે. અને અને સૌથી વધારે જેવું આ એરપોર્ટ જો ચાલુ થશે તો 100% મુંબઈના આઈએજીએસ કરતાં પણ આ આગળ સ્પાર્કલનું નામ થશે. રાઈટ, આ પ્રકારના બીજા જે એક્ઝિબિશનમાં તમે ભાગ લો છો તેનાથી તમને શું બ્રાન્ડિંગને શું ફાયદો થતો હોય છે? સીધા કસ્ટમરો મળતા હોય છે અથવા તો તમારું નામ વધુ ને વધુ બજારમાં ચર્ચાતું થાય છે, એ ગણતરી હોય છે, શું હોય છે? બીજી બધી એક્ઝિબિશનનો લાભ લેવાનો ઘણો બધો છે. એક તો શું છે, બધી જ એક્ઝિબિશનમાં જવાથી બધાનું કામ, બધા નવી નવી પ્રોડક્ટ શું બનાવે છે, કેવું બનાવે છે, દરેક કસ્ટમરના જોડે આપણે ઇન્ટરેક્ટ થઈ છે, કેટલા નવા નવા જે કસ્ટમર આવે એને કેવી રીતનું જોઈએ છે, કઈ ડિઝાઇન એમને ગમે છે, કયા પ્રમાણમાં એ લોકોને જોઈએ છે તે પણ થાય. પ્લસ એક સરસ આપણે શું જ્વેલરી બનાવીએ છીએ, આપણી સુરતના અંદર અમે જે જ્વેલરી બનાવીએ એનું કેવું એનું મેન્યુફેક્ચરિંગ છે, એકને એને બ્રાન્ડ કરતાં છીએ. જ્યાં સુધી આપણે ગમે તેટલી એડ કરીએ પણ જ્યાં સુધી કસ્ટમર રૂબરૂ એ જ્વેલરી જોશે નહીં ત્યાં સુધી તેને એનો પૂરેપૂરો એનો જે જ્વેલરીનો જે ચાર્મ છે એને ખ્યાલ નહીં આવે. જ્યારે જ્વેલરી જોઈએ, ડિઝાઇન જોઈએ, એનું મેન્યુફેક્ચરિંગ જોઈએ, એનું ફિનિશિંગ જોઈએ તો એનાથી ઘણી બધી કસ્ટમરને અવેરનેસ આવે છે. અને નવી નવું આજે નવું ક્રિએશન એક કાંઈ ઇન્સ્પિરેશન બી મળે છે. આજે આપણે જ્વેલરીમાં જતા તો બીજાના બી ઘણા નવી નવી ડિઝાઇનો આપણે જોતા હોઈએ, એનાથી આપણે એમ થાય છે કે આપણે પણ નવું ક્રિએશન કેમ વધારે વધુ કરીએ અને એનાથી ઇન્સ્પાયરેશન બી મળે છે. એટલા માટે આ બધું નવી નવી અને નવા લોકોને આપણે અને આજ શું છે, આ જ્વેલરી એવી વસ્તુ છે કે એના એડ માટે તમે એને બેનર ઉપર આપશો તો કે એની એડ જોઈને માણસ જ્વેલરી નથી લેવાનું. જ્યાં સુધી એ પોતે રૂબરૂમાં જ્વેલરી જોશે નહીં, એનાથી સેટિસ્ફેક્શન નહીં થાય અને ફિનિશિંગ નહીં જોઈએ ત્યાં સુધી એ ખરીદશે નહીં. એટલે આવા બધા એક્ઝિબિશનમાં જવાથી એને અમારી બી જે ભલે ગમે તેટલી ખૂબીઓ પણ જે ખામીઓ એ પણ અમને કોઈ કસ્ટમર કહેતો જાણવા મળે છે અને દરેક જાતના કસ્ટમર આપણને એનાથી જ મળે છે અને એક જાતની બ્રાન્ડિંગ માટે આ એક્ઝિબિશન બહુ જ સરસ છે. અને પર્ટિક્યુલર સુરત માટે આ બધા જો જેવી રીતે ડાયમંડનું સુરત માટે હાઈએસ્ટ વેચાણ છે અને હાઈએસ્ટ મેન્યુફેક્ચરિંગ છે, એવી તર આ વેલ્યુ એડિશન થઈને અહીંયા જો સુરતની જ્વેલરી જો બધા આ જ રીતે બનાવે અને દરેક જણ જો આગળ આવે તો એક સુરતનું નામ ગ્લોબલમાં જ્વેલરી હબ તરીકે પણ આગળ આવે એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ. દર્શક મિત્રો, દિલીપભાઈના દીકરી સાથે વાત કરીશું. તેઓ પર્ટિક્યુલરલી આ જે તમામ અહીં જ્વેલરી મૂકેલી છે એની ડિઝાઇન ઉપર બહુ જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે અને જ્યારે કસ્ટમર સાથે તેઓ વાત કરતા હોય છે અથવા તો કસ્ટમરની સાથે જ્યારે તેઓ પોતાના જ્વેલરીનો પરિચય કરાવતા હોય છે ત્યારે તેમના ઊંડા જ્ઞાનનો આપણને ખ્યાલ આવે છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&D એ કોઈપણ સંસ્થા માટે બહુ જ અગત્યનો ભાગ છે. હાઉ યુ ડૂ ઇટ? તમે તમારી જાતે આ કરો છો, કમ્પ્યુટર પર તૈયાર કરાવો છો, કોઈ કેટલોગનો લાભ લેતા હોવ છો,
કમ્પ્યુટરનો લાભ લેતા હોય છે કે પછી સમગ્ર ટીમ મળીને આ ડિઝાઇનનું કામ કરતી હોય છે? નહીં, ડેફિનેટલી આ ટીમવર્ક છે, અને સેકન્ડલી ટેકનોલોજી અને પ્લસ ક્લાયન્ટ્સ બંને જ આટલા જ મહત્ત્વના છે આ ઇન્સ્પિરેશનની પાછળ. ટેકનોલોજીને હિસાબે અમને લોકોને બેનિફિટ્સ ઘણું બધું કે જેટલું અમે લોકો જે કલ્પના કરીએ છીએ ડિઝાઇનનો ફ્લો જોઈએ છે કે 3D લેયર વર્ક જોઈએ છે કે ન્યૂ કન્સેપ્ટ કરવા છે, ટેકનોલોજીથી અમને ઘણું બધું હેલ્પ થાય છે. સેકન્ડલી ક્લાયન્ટ્સની રિક્વાયરમેન્ટ પ્રમાણે જે ઓર્ડર હોય છે એ લોકોને પણ લાઈક યુનો બીકોઝ એવરી ઇન્ડિવિજ્યુઅલ વોન્ટ્સ અ ડિફરન્ટ પીસ, તો એના પ્રમાણે લાઈક યુનો જ્વેલરીના પીસીસ પણ એ રીતે જ ડિઝાઇન થાય છે અને એ રીતે જ બને છે. જેવી રીતે તમે અહીંયા જોઈ શકો છો કે જે આ પીસ અત્યારે અહીંયા નેકલેસ જોઈ રહ્યો છો એ એકદમ ક્લાસિકલ એટ ધ સેમ ટાઈમ લાગે રજવાડી લુક પણ પોર્ટ્રે કરે છે. એના અંદર અમે એમરલ્ડ્સ, રૂબીઝ, પોલકીઝ, પર્લ્સ બધું જ ફ્યુઝન લુક આપેલો છે, અને છતાં એ એવરગ્રીન છે કે લાઈક 40+ પણ પહેરે તો પણ એલિગન્ટ લાગે, અને લાઈક યુ નો 20+ પહેરે તો પણ એને ફોર એવરગ્રીન અને ગમે એવી વસ્તુ છે. આટલા ટ્રેડિશનલ રજવાડી લુક આપ્યો છે. જેવી જ રીતે તમે અહીંયા સામે જોશો અમારી પાસે અહીંયા જે છે એ કન્ટેમ્પરરી વેસ્ટર્નાઇઝ લુક આપ્યો છે, કલરસ્ટોન એમરલ્ડ્સનો યુઝ કર્યો છે એના અંદર, અને નજીકથી તમે અગર જો એના પર જો તો ઘણું લેયર્ડ વર્ક અને 3D વર્ક આપેલું છે કે એકના નીચે પણ એક સ્ટોન્સ વર્ક કર્યા છે જે અમારી ટેકનોલોજીથી અમે હેલ્પ કર્યું છે અને એની રીતે આ પીસ બન્યો છે. રાઈટ દિલીપભાઈ, રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે, રૂપિયો નબળો પડી રહ્યો છે, ડોલર મજબૂત થઈ રહ્યો છે, અને એને કારણે નેચરલી એના જે ઇમ્પોર્ટ છે એના પર બહુ મોટી અસર પડી છે અને તેમાં ડાયમંડ ક્ષેત્રે ખાસ બહુ મોટી અસર પડી છે. હાઉ યુ લુક એટ ઇટ? આ રૂપિયો જો વીક પડ્યો છે તેની ઇફેક્ટ પડી છે આજે, જે પણ એની સાથે સાથે જે NRI ક્લાયન્ટ આવે છે તેને અત્યારે 20% એનો પ્રોફિટ બી થાય છે. એટલે આ તો એક માર્કેટ છે, કોઈ વખત અપડાઉન તો એમાં ચાલવાના જ છે, કોઈ વખત ઓછું પણ હોય ને કોઈ વખત વધવાનું પણ છે. એટલે આજે રૂપિયાનું અવલ્યુશન થયું છે એટલે ડિવેલ્યુશન જે થયું છે એના હિસાબે માર્કેટમાં એની ઇફેક્ટ ખરીદવા ઉપર પડે, પણ જે લોકલ માર્કેટમાં અહીંયા એક વખત જે આ રફ આવી ગઈ હોય ને એનું જે મેન્યુફેક્ચરિંગ થાય છે ને જે લોકલ માર્કેટ જે અહીંયા જે માલની ખરીદીને જે મળે છે તેમાં આટલો બધો ફરક તરત નથી પડતો. આ ફરક પડે છે ને એનો ફરક હજી હવે આવતા 2 મહિનામાં કે 3 મહિનામાં એની ફરક પડશે, પણ અત્યારે જે પ્રમાણે જે માલની જે આપણને માલ લઈએ છીએ આપણે જૂના પ્રાઇસમાં મળે છે ને એને આપણે સિઝનના હિસાબે એને કંઈ વેચવામાં આટલો બધો વાંધો નથી આવતો. પણ જો હવે આવીને આવી પરિસ્થિતિ જો ડોલરની જો રહ્યા કરે અને ડોલર જો વધ્યા કરે તો 100% તેની ઇફેક્ટ માર્કેટ ઉપર ચોક્કસ જણાશે. મેડમ, ગયા વખતે તમે મોબાઈલ ફોન ઉપર કેટલીક કલાકારીગીરી કરી હતી, આ વખતે એવું કંઈક છે અથવા તો એ જે અનુભવો હતા ત્યાર પછી ખરેખર એ વસ્તુઓ સાચા અર્થમાં ખરીદીના સ્વરૂપમાં લોકો ખરીદતા હોય છે ખરા? એક આકર્ષણ મૂકવું એક વાત છે, એની યુટિલિટી હોવી એ બીજી વાત છે. તમારો એક્સપિરિયન્સ એક વર્ષનો શું છે? નહીં, ડેફિનેટલી બંને વસ્તુ આનંદ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે રીતના તમે મોબાઈલ ફોન અને વુડન રિંગની જે વાત કરી અહીંયા એ કસ્ટમરને અહીંયા લાઈક જે લુક આપવાનો છે કે જે બ્રાઉન ફિનિશ અને રોઝ કટની જ્વેલરી છે, ડેફિનેટ એના પછી જે રોઝ કટની ડિમાન્ડ વધી છે અને રોઝ કટ તમે મને મારા પીસીસમાં અત્યારે જોશો લાઈક એનો રોઝ કટ ઇન્કોર્પોરેટ થઈ ગયું છે મેટલના અંદર. જે પ્રાઇસ ફેક્ટર તમે જસ્ટ અત્યારે ડિસ્કસ કર્યું તે આ બધા કલર સ્ટોન્સની પણ વેલ્યુ જેટલી થઈ ગઈ છે અને પ્લસ રોઝ કટની પણ વેલ્યુ એટલી તે ડિઝાઇનનો બ્રોડ લુક આપે છે, મોટો લુક આપે છે, એટ ધ સેમ ટાઈમ કોસ્ટ ફેક્ટરમાં હેલ્પ કરે છે. એટલે નો મેટર વોટ કે ઇવન ગોલ્ડના પ્રાઇસીસ વધે કે ડાયમંડના પ્રાઇસ, ડિઝાઇન એ રીતે થઈને અલ્ટિમેટલી કસ્ટમર સેટિસ્ફેક્શન અને કસ્ટમરને જે પ્રોડક્ટ આપવું આપણે જોઈએ અને જે બજેટમાં ફિટ કરવું છે એની પોસિબિલિટીઝ વધારે વધી ગઈ છે. સો ડેફિનેટલી ધીઝ પીસીસ આજે અમે લોકો એક્સક્લુઝિવ ડિઝાઇનર પીસીસ કરીએ છીએ એ રેડી ફોર્મના અંદર કસ્ટમરને ઘણો બેટર આઈડિયા આપે છે કે લાઈક અગર એ પોતાની જ્વેલરીના અંદર આવો કન્સેપ્ટ યુઝ કરે તો કેવું લાગે છે બેઝિકલી. એન્ડ બેઝિકલી આ વસ્તુ પ્રોડક્ટ્સ એવી રીતના છે કે આપણા ઇન્ડિયાનો સ્ટાન્ડર્ડ અને આપણું જે વર્કમેનશીપ છે એનું એક સ્ટાન્ડર્ડ દર્શાવે છે કે લાઈક આ વસ્તુ પણ પોસિબલ છે, જે જનરલ લોકોને એક્ઝિબિશન્સ થ્રુ જ ખબર પડે છે કે નહીં આવી ટાઈપની કારીગરી પણ અને આવી ટાઈપની એક્સક્લુઝિવ વસ્તુ પણ અવેલેબલ થાય છે. સો ઇટ્સ અ મસ્ટ કે લાઈક વી કીપ ઓન ડુઈંગ પીસીસ લાઈક ધીસ. દિલીપભાઈ, ગયા વર્ષે એવોર્ડ કયા કયા મળ્યા? ગયા વર્ષે અમને 5 એવોર્ડ મળ્યા. અમને બેસ્ટ ગોલ્ડ જ્વેલરી ઓફ ધ યરનો GJF થી નેશનલ એવોર્ડ મળ્યો, ને અત્યારે જ 3 દિવસ પહેલાં IJ જે UBM ને GIA દ્વારા એક્ઝિબિશન મુંબઈમાં થઈ હતી તેમાં પણ અમે 10 અમારી ડિઝાઇન કેટેગરીમાં મોકલેલી હતી, એમાંથી અમને અમારી 8 કેટેગરીમાં અમારી ડિઝાઇન ફાઇનલ હતી અને તેમાંથી અમને 3 એવોર્ડ મળ્યા છે. તે આખા ઇન્ડિયામાંથી જે બેસ્ટ જ્વેલર્સ હતા તેમાં બધાએ પાર્ટિસિપેટ કર્યું. એમાં બેસ્ટ ડાયમંડ જ્વેલરી ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો, બેસ્ટ કલરસ્ટોન જ્વેલરી ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો અને બેસ્ટ
કલસ્ટન એમરલ્ડ જ્વેલરી ઓફ ધ યરનો એવોર્ડ, 3 એવોર્ડ અમને મળ્યા. અને એવોર્ડ કરતાં શું છે, અમને આ એવોર્ડથી એક ઇન્સ્પિરેશન થાય છે કે આપણે એની હજી પણ નવું કંઈક સરસ બનાવીએ અને એનું કંઈક નવું અચીવ કરીએ, તો એક ઇન્સ્પિરેશન મળે છે ને, તે અમને એવોર્ડ કરતાં પણ વધારે છે. ને એ જો ઇન્સ્પિરેશનથી જ આપણે આગળ બિઝનેસ બી વધારી શકીએ, પ્લસ એનાથી છે ને આખા વિશ્વમાં અને ઇન્ડિયામાં આપણી જે જ્વેલરીની ડિઝાઇન છે તેને અમે પ્રમોટ કરી શકીએ. થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ. મેડમ આપનો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તો બીઆર ડિઝાઇનની આ હતી વાતો સ્પાર્કલ 2011 કાર્યક્રમમાં. આગળ વધીએ.